ચાલો વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનની અંદર આજે આપણે બીજો એક સવિસ્તાર પ્રશ્ન જોઈએ. સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. આ તમને 5 માર્કમાં પૂછાવાની શક્યતા ઓછી છે, પણ 3 માર્કની અંદર પૂછાશે. આની અંદર સંવેદનનો અર્થ એટલે કે વ્યાખ્યા એ પણ તમને 2 માર્કમાં પૂછી શકે. એટલે આપણા જે પાઠનું નામ હોય, ખાસ યાદ રાખજો, આપણા મનોવિજ્ઞાનના જેટલા પાઠ છે એમાં જે નામ છે એની વ્યાખ્યાઓ આપણે એક એક વાક્યના 10 પ્રશ્ન પૂછાય એમાંથી 4 કે 5 તો આ નામ ઉપરથી જ હોય છે. એટલે આપણે સંવેદનનો અર્થ જે છે, પ્રત્યક્ષીકરણ એટલે શું, સંવેદન એટલે શું, આ બધી વ્યાખ્યાઓ ખાસ કરવી. તો આપણે આ 3 માર્કની સમજૂતી મેળવીએ એટલે આપણે પ્રસ્તાવના નહીં લખીએ. સૌ પ્રથમ મુદ્દો પાડશું સંવેદનનો અર્થ. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. તમે આગળના લેક્ચરમાં દ્રષ્ટિ સંવેદનનો લેક્ચર તમે સાંભળ્યો હશે, એટલે આ વ્યાખ્યા મેં એ સમય પર તમને કીધી હતી કે આ ટૂંકી વ્યાખ્યા છે, સરળતાથી યાદ રહે એવી છે, એટલે તમારા ખાસ તૈયાર કરી નાખવાની કે સંવેદન કોને કહેવાય. તો મેં જ્ઞાનેન્દ્રિય આપણે આગળ ભણ્યા છીએ, જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. પછીનો મુદ્દો, કોઈપણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય છે. આ પણ મુદ્દો પ્રસ્તાવનામાં ત્યાં આવી ગયો હતો કે આપણે જ્યારે બાહ્ય ઉદ્દીપક એટલે કે આંખેથી દેખાતી જે વસ્તુ જે છે એ માનવીની જ્ઞાનેન્દ્રિયો ઉપર અસર થાય જ તે. જો અવાજ હોય તો કાનને અસર કરશે, કોઈ સુગંધિત વસ્તુ હોય તો નાકને અસર કરશે, કોઈ ગરમ કે ઠંડી વસ્તુ હશે તો ચામડીને અસર કરશે. એટલે ટૂંકમાં બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિય પર થાય છે, જેનાથી મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે છે, જેને સંવેદન તરીકે ઓળખવામાં આવે. આપણી જેટલી 5 જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો મગજને ચોક્કસ ભાગમાં સંદેશો પહોંચાડે અને એ સંદેશો પહોંચાડ્યા પછી મગજ આપણને એ વસ્તુ શું છે એના વિશેનો આદેશ કરે છે. એટલે આપણે કીધું કે આ સંદેશાઓ મગજના ચોક્કસ ભાગમાં પહોંચે છે, જેને આપણે સંવેદન તરીકે ઓળખીએ છીએ. પછીનો મુદ્દો ડબલ ઇન્વર્ટેડ કોમા કરી લખજો, સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન છે કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજના ચોક્કસ સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય. ઇન્વર્ટેડ કોમા પૂર. હવે આપણે બધા શબ્દ સમજીએ, તમે હજી એકવાર લખી લેજો, ફરીથી બોલું છું. સંવેદન એટલે શું? તો કે સભાન અવસ્થા. સભાન અવસ્થા એટલે જાગૃત અવસ્થા. સભાન અવસ્થામાં સર્જાયેલું એવું પરિવર્તન. આપણે જે કાંઈ 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ એ આપણે જાગૃત અવસ્થામાં હોઈએ ત્યારે થાય છે, સૂતા હોય ત્યારે નહીં. એટલે સભાન અવસ્થામાં સર્જાયેલું. આપણે આખો દિવસ કોઈ પણ વિષય વસ્તુ વિશે વાત કરતા હોય ને, તો એના વિશે આપણે રાત્રે સૂઈએ ત્યાં જોજો આપણને એના સપનાઓ આવે. એમ સભાન અવસ્થામાં સર્જાયેલું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના. ચેતાતંતુઓ કયા? તો જે મગજના સંદેશો લઈ જાય અને લાવે છે તે. એ આપણી ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના. એ એટલા ઉત્તેજિત હોય છે કે આપણે વસ્તુને જોઈએ, ખાઈએ, સૂંઘીએ, ચાખીએ ત્યાં સુધીમાં એટલી ત્વરિતતાથી જે છે સંદેશો પહોંચાડે કે તમે મરચું મોઢામાં મૂકો ત્યાં તમને તમારો હાથ પાછો લેવરાઈ લે કે આ વસ્તુ તીખી છે. એમ અસાધારણ ઉત્તેજના કોને? તો કે મગજના ચોક્કસ સંવેદન વિસ્તાર કેન્દ્ર સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય એને સંવેદન કહેવામાં આવે છે. સારકેટ મુદ્દો પાડો સમજૂતી. સંવેદનના અનુભવની વિશેષતાને જો ધ્યાનમાં લઈએ તો સંવેદનોને 3 ભાગમાં વહેંચી શકાય. સંવેદનનો અર્થ આપણે જોયો, હવે સંવેદન જે છે ને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો 3 ભાગમાં આપણને ખબર છે કયા કયા. એક બાહ્ય સંવેદન જે આપણે નજરે જોઈ શકીએ, એક શરીર સંવેદન કે શરીરની બાહ્ય ભાગમાં આપણને દેખાય તે, અને એક આંતરિક સંવેદન જે આપણને દેખાતા નથી માત્ર આપણે અનુભવ કરી શકીએ એને આંતરિક સંવેદન કહેવાય. તો તમને પૂછે કે સંવેદનનો અર્થ આપીને સમજૂતી, તો અર્થ આપીને સમજૂતીમાં શું કરવાનું છે? તો કે સંવેદનના 3 ભાગ પાડવાના છે, જેથી કરીને આપણે સ્પષ્ટ એને સમજાવી શકીએ. એટલે તમે ચોપડાની મધ્યની અંદર લખો, પહેલું બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. એની અંદરથી આપણે પહેલું જોઈએ છીએ બાહ્ય સંવેદકો. બાહ્ય સંવેદકોની વ્યાખ્યામાં શું આવશે? તો કે પહેલો મુદ્દો, બાહ્ય પર્યાવરણમાં રહેલા ઉદ્દીપકો જેવા કે, એટલે કે દાખલા તરીકે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ વગેરે, આ બાહ્ય જે છે સંવેદકો છે. આપણે બધા સરળતાથી સમજી શકીએ એમ છીએ ઉદાહરણ સાથે કે બાહ્ય પર્યાવરણમાં રહેલા ઉદ્દીપકો પ્રકાશ, ધ્વનિ એટલે અવાજ, ગરમી, ઠંડી આપણે ચામડી દ્વારા, સ્પર્શ દ્વારા વગેરે.
આ ઉદ્દીપકોમાં થતા ફેરફારો આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિયોને જાગૃત કરે. આપણને ખબર છે કે આ જે બધા બાહ્ય ઉદ્દીપકો છે એ આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિય, દાખલા તરીકે પ્રકાશ છે તો કઈ જ્ઞાનેન્દ્રિય? તો કે આંખ. ધ્વનિ છે તો કઈ જ્ઞાનેન્દ્રિય? તો કે કાન. ગરમી છે અને ઠંડી છે તો કઈ જ્ઞાનેન્દ્રિય? તો કે ચામડી. બરાબર. તો આ બધી વસ્તુ જે છે એ બધા કયા છે? બાહ્ય ઉદ્દીપકો. પરિણામે વિવિધ સંવેદનોનો આપણને અનુભવ થાય. બાહ્ય સંવેદકો એટલે કાંઈ નહીં વિદ્યાર્થી મિત્રો, એમને તમે સમજી શકો કે જે વસ્તુ આપણને બાહ્ય રીતે દેખાય છે. ઉદાહરણ તમને આપ્યું, પ્રકાશ, ધ્વનિ, ઠંડી, ગરમી. બરાબર છે. હવે આ વસ્તુ શું થાય? તો કે આ ઉદ્દીપકમાં જ્યારે ફેરફાર આવે, દાખલા તરીકે અત્યારે ગરમી છે પણ થોડાક સમય પછી જે છે તમે જોશો તો શિયાળાની શરૂઆત થશે તો તમને ઠંડીનો અનુભવ થશે. હવે આ ફેરફાર થયો તો એ ફેરફાર તમે શેનાથી જાણી શકશો? તો કે જ્ઞાનેન્દ્રિય દ્વારા. હવે ઠંડી જે છે કાંઈ જોવાની વસ્તુ તો છે નહીં. શેના દ્વારા? તો કે જ્યારે તમે ઘરની બહાર નીકળો છો વાહન ઉપર અને ઠંડો પવન લાગે તો તમારી ચામડીને સ્પર્શ થયો અને એના આધારે તમે નક્કી કર્યું કે ભાઈ ઠંડી છે. એમ આ બાહ્ય ઉદ્દીપકો આપણી જ્ઞાનેન્દ્રિયોને જાગૃત કરે છે એને અને વિવિધ સંવેદનોનો આપણને અનુભવ થાય છે. ત્યાર પછી મુખ્ય મુદ્દો બે, શરીર સંવેદકો. આપણા શરીરના જે છે એ સંવેદકો છે ને આપણે શરીર સંવેદકો કહેશું. પહેલો મુદ્દો, પહેલામાંથી તે બીજાનો પહેલો મુદ્દો લખી શકશો. બાહ્ય વાતાવરણમાં ઘટકોની જેમ, ઉપર આપણે બાહ્ય સંવેદકો જોયા ને, એ બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના વિવિધ સંવેદન માટે જવાબદાર છે. જેમ આપણે બાહ્ય ઉદ્દીપકને જોઈએ છીએ, હમણાં ઉપર આપણે ઉપર જોયું તેમ, એમ આપણા શરીરના આંતરિક અવયવોની રચના જે છે એ પણ વિવિધ સંવેદનો જવાબદાર છે. કઈ રીતે? તો તમને ઉદાહરણ હું આપું એટલે સ્પષ્ટ થશે તમને. દાખલા તરીકે દ્રષ્ટિ સંવેદન માટે આંસુ. બરાબર. હવે આ કયું છે? શરીર સંવેદન છે. આપણે જ્યારે કોઈ દુઃખદ ઘટના સાંભળીએ, કોઈ એવા દુઃખદ સમાચાર જે છે જોઈએ, ત્યારે શરીર સંવેદન આપણા આંખની અંદર રહેલા જે છે એ જે પાણી છે આપણને જે દેખાતું નથી એ શરીર સંવેદકો છે એ આંસુ દ્વારા બહાર આવે. શ્રવણ સંવેદન માટે વાળ કોષો. તમે આ જે શ્રવણ સંવેદન માટે જ્યારે કાનની આકૃતિ જે છે તમે ચોપડીમાં કે નવનીતમાં જોશો તો જે વાળ કોષો જે છે શું થાય છે? તો કે એ જે છે ઉત્તેજિત થાય છે અને અંદર જતી કોઈ પણ જાતની માટી, ધૂળ કે એને અંદર જવા માટે રોકે છે. આપણા કાન અને નાક આ બેની અંદર વાળ કોષો રહેલા છે. એ વાળ કોષો જે છે આપણને શું કરે છે? તો કે શરીર સાથે જોડાયેલા છે એટલે શરીર સંવેદકો. બે જુદાણ યાદ રાખવાના છે, શ્રવણ સંવેદન માટે વાળ કોષો અને દ્રષ્ટિ સંવેદન માટે આંસુ. એ બંને વસ્તુ શરીર સાથે છે એટલે આપણે આને શરીર સંવેદકો કહીએ છીએ. મુખ્ય મુદ્દો ત્રણ, આંતરિક સંવેદન. બરાબર જોજો, સંવેદનના આપણે ત્રણ ભાગ જોયા, બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. હવે આંતરિક સંવેદકો કોને કહેવાય? તો કે શરીરના આંતરિક અવયવોમાં થતા ફેરફાર. આપણા શરીરના આંતરિક અવયવમાં દાખલા તરીકે તમને એસિડિટી થઈ હોય તો ખબર છે કે છાતીના ભાગમાં આપણને બળતરા થાય, આ આંતરિક અવયવ જે છે. બરાબર. એમાં થતા ફેરફારને કારણે કેટલાક સંવેદનોનો આપણને અનુભવ થાય. બરાબર. પહેલું ઉદાહરણ જોશો તો આંતરિક સંવેદનની ખબર પડશે. દાખલા તરીકે હોજરી ખાલી થવાથી ભૂખ આપણે અનુભવ કરીએ છીએ. આપણે શાળાએ ગયા હોય, 12:30 વાગે છૂટીએ છીએ અને ઘરે આવીએ તો આપણી હોજરી ખાલી હોય. હોજરી ખાલી આ જ કર્યું છે, આંતરિક સંવેદન છે. તમને દેખાતું નથી ખાલી છે, જેના દ્વારા તમને ભૂખ લાગી છે એટલે ખબર પડી કે તમારા આ હોજરી જે છે કેવી છે, ખાલી છે. અલ્પવિરામ કરી બીજું ઉદાહરણ, ગળામાં શોષ પડવાથી તરસ. આપણું ગળું સુકાઈ જાય એટલે આપણે તરસ પાણી પી લઈએ છીએ. અને ત્રીજું ઉદાહરણ, ફેફસામાં રક્તવાહિનીમાં ફેરફારથી ગભરામણ. કોઈ પણ વ્યક્તિને એટેક આવે તો એને એ જ કારણ હોય છે કે ફેફસામાં રહેલી રક્તવાહિની એટલે કે લોહીની જે નસો જે છે એમાં જ્યારે પૂરતું લોહી ન મળે એટલે આપણને છાતીમાં ગભરામણ થાય છે અને શ્વાસ ન લઈ શકીએ અને એટલા માટે માણસને એટેક આવી શકે. તો આંતરિક સંવેદકો કોને કહેવાય? તો કે શરીરના આંતરિક ભાગોમાં ફેરફારને કારણે સંવેદન અનુભવાય. દાખલા તરીકે હોજરી ખાલી થવાથી ભૂખ, ગળામાં શોષ પડવાથી તરસ અને ફેફસામાં રક્તવાહિનીમાં ફેરફારથી ગભરામણ. આ એના ઉદાહરણો છે. તો શરીરના આ સંવેદકો જે છે આપણને ત્રણે ત્રણ ઉપયોગી થાય. સંવેદનોની અનુભૂતિની બાબતમાં જુદા જુદા પ્રાણીઓમાં તફાવત અને વિશેષતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વધારાના મુદ્દા છે. બરાબર. આપણે પાછળ સમજાવીએ છીએ, બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદનો એ ત્રણે ત્રણની અંદર આપણે બબ્બે મુદ્દા જોયા. હવે આપણે જે છેલ્લે એમ સમજાવીએ છીએ કે ભાઈ સંવેદનની અનુભૂતિ છે ને એ બધા પ્રાણીઓમાં એકસરખી નથી થતી.
તમને ખબર છે, તમે જોજો કૂતરું જેથી કોઈ પણ જગ્યાએથી અવાજ આવશે તો એના કાન તરત ઊભા થશે, એ જેટલી ત્વરિતતાથી સાંભળી શકે છે એટલું બીજું કોઈ ન સાંભળી શકે. બિલાડી તમે જુઓ રાતના સમયે એની આંખોની રચના જ એ રીતે છે કે અંધારામાં જોઈ શકે. એટલે કહે છે કે સંવેદનની અનુભૂતિની બાબતમાં જુદા જુદા પ્રાણીઓમાં તફાવત અને વિશેષતા બંને છે, બરાબર છે. આપણે ચામાચીડિયું જોઈએ છીએ, એ ચામાચીડિયું દિવસે તમે જોજો વૃક્ષ હોય એની ડાળીએ જે છે એ ચોંટે, દિવસ હોય ત્યારે જોઈ ન શકે, દિવસ આથમી જશે ઉડવાનું શરૂ કરશે, બરાબર. એમ બિલાડી જે છે રાતે જોઈ શકે છે અને અંધારું હોય તોય જોઈ શકે છે, એની આંખની રચના છે. એટલે સંવેદનની અનુભૂતિની બાબતમાં બધા પ્રાણીઓમાં તફાવત અને સંવેદના છે. પછીનો મુદ્દો, માનવી વચ્ચે પણ સંવેદનાની અનુભૂતિની બાબતમાં કેટલા બધા માનવીઓને તમે જોજો. અમુક વ્યક્તિઓ જે છે એટલા સંવેદનશીલ હોય કે કોકની દુઃખની વાત સાંભળે તો તરત જ એ પોતે દુઃખી થાય અને એની આંખમાં આંસુ આવી જાય. અને ઘણા બધા વ્યક્તિ જે છે એ પોતે એટલા કઠોર હોય કે કોઈની દુઃખની વાત જોવે તો એને કાંઈ અસર ન થાય. એટલે એમ કહે છે કે સંવેદન દરેક વ્યક્તિ જરૂરી નથી કે એક જ સરખું થાય. કોઈ વ્યક્તિ કોઈનું રસ્તા ઉપર અકસ્માત જોવે તો એને કેટલી બધી ચિંતા થવા માંડે અને એમ થાય ન ઓળખતા હોય તો પણ કે બિચારાને કેવું વાગ્યું અને પોતાની આંખોમાં આંસુ આવી જાય, ગળગળા થઈ જાય. જ્યારે ઘણા એક્સિડન્ટને માત્ર એક ઘટના રૂપે જોવે અને પોતે એવી વાતો કરે કે ઓલો આમથી આવ્યો ને આ આવ્યો ને ઓલો ભટકાણો ને, એ કાંઈ હસવાની વાત નથી. તો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિને સંવેદનના અનુભૂતિની બાબતમાં તફાવત છે. ટૂંકમાં માનવી સામાન્યથી વધુ સંવેદનશીલ બની શકે. ટૂંકમાં છેલ્લો મુદ્દો આપણે એમ કહી શકીએ કે માનવી જે છે એ સામાન્યથી લઈ અને વધુમાં વધુ વધારે સંવેદનશીલ બની શકે. તો આપણે જે છે એ જે સંવેદન જે છે એનો અર્થ અને સંવેદન જે છે એની સમજૂતી આપો. તો સંવેદનનો અર્થ આપીને તેની સમજૂતી આપો એવો 3 માર્કનો પ્રશ્ન જે છે એ સંવેદનનો અર્થ પહેલાં આપ્યો આપણે, પછી સમજૂતીની અંદર ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સંવેદનના તમારે 3 જે છે એ વિભાગો કહેવાના છે, એના ભાગ પડે છે, એના પ્રકાર નથી. સંવેદનના પ્રકાર જુદી વસ્તુ છે. સંવેદનના પ્રકાર આંખ કાન નાક જીભ અને ત્વચા છે. સંવેદનના ભાગ કયા? તો બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક. બાહ્ય અને આંતરિક યાદ રહી જશે, શરીર સંવેદકો ખાસ યાદ રાખજો. તો સમજૂતીની અંદર એ 3 મુદ્દા લખવાના અને પછી બાહ્ય સંવેદકોની અંદર 2 મુદ્દા, શરીર સંવેદકોની અંદર 2 અને આંતરિક સંવેદકોની અંદર 2 મુદ્દા. એ 3 સમજાવી અને પછી પાછા 3 મુદ્દા સમજાવવાના કે ભાઈ દરેક પ્રાણીઓની અંદર તફાવત જોવા મળે સંવેદનમાં, માનવી વચ્ચે પણ સંવેદનમાં તફાવત જોવા મળે. ટૂંકમાં માનવી સામાન્યથી લઈને વધુ સંવેદનશીલ જે છે પોતે બની શકતો હોય છે. તો કહેવાનો અર્થ એ છે આ 3 માર્કની ટૂંકનો જે છે એમાં તમારે ખાસ ઉદાહરણ અને આખો પ્રશ્ન કદાચ તમે ન તૈયાર કરો તો સંવેદનનો અર્થ આપો એવો 2 માર્કમાં પ્રશ્ન તમને આની અંદરથી પૂછાઈ શકે. તો એ ખાસ જે છે એ તમારે તૈયાર કરવાનો કે સંવેદનનો જે છે તે અર્થ. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણે એને પછીનો પ્રશ્ન જોઈએ, સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની માહિતી આપો. આ તમને 3 માર્કમાં પૂછાય. સ્વાદ સંવેદન શબ્દ બોલ્યા એટલે તમને ખબર પડી જવી જોઈએ જીભ, બરાબર. તો સ્વાદ સંવેદનની અંદર આપણે કેટલા પ્રકારના સ્વાદ અનુભવીએ છીએ એ આપણે લખવાના છે. હવે જો રાસાયણિક દ્રષ્ટિએ જોઈએ એટલે કે રસાયણ આપણે જે ખાઈએ છીએ, ખાટું તાક તીખું મોળું આ બધી બાબતો જે છે એના આધારે જોઈએ ને તો જે છે સ્વાદ સંવેદનના 4 પ્રકાર છે. એક ગળ્યો સ્વાદ, એક ખારો સ્વાદ, એક ખાટો સ્વાદ અને એક તીખો સ્વાદ. પણ જો તમને 2 માર્કમાં એવો પ્રશ્ન પૂછે કે ભાઈ આયુર્વેદની દ્રષ્ટિએ જે છે એ સ્વાદના પ્રકાર કેટલા, તો તમારે કહેવાના છે 6. આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાદના પ્રકાર કેટલા, તો તમારે કહેવાના છે 6. આ 4 તો છે જ, બીજા 2 ઉમેરવાના છે. ગળ્યો ઓલામાંય હતો, ખારો એમાંય હતો, ખાટો તે અને કડવો, બરાબર છે. આ કડવો જે છે એ એમાં નહોતો, એટલે કડવો તીખો અને છેલ્લો 6ઠો છે તુરો. એટલે આયુર્વેદની દ્રષ્ટિએ 1 માર્કની અંદર આ કેટલી વાર પ્રશ્ન પૂછાયેલો છે કે આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાદના 6 પ્રકાર કયા, તો ગળ્યો ખારો ખાટો, કડવો તીખો તુરો, બરાબર છે. ખાટો ખારો 2 ક્રોસમાં યાદ રહેશે, કડવો તીખો, બરાબર, કડવો એકલો અલગ યાદ રાખવાનું અને તીખો તુરો તીખા ઉપરથી ત ઉપરથી યાદ રાખવાનું તુરો. તો આ પ્રશ્ન પૂછાય છે. તો આપણે સૌ પ્રથમ જે છે 3 માર્કમાં છે એટલે આપણે પ્રસ્તાવના નહીં જોઈએ, સીધું જ આપણે જમે જુઓ. 5 જ્ઞાનેન્દ્રિયમાંથી ગમે તે 1 જ્ઞાનેન્દ્રિય વિશે તમારે બોર્ડની પરીક્ષામાં ડી વિભાગમાં 3 માર્કમાં 1 ટૂંક નોંધ લખવાની જ છે. તમે લખી લેજો આ ખાસ, કાં દ્રષ્ટિ સંવેદન પૂછશે
કા સ્વાદ સંવેદન પૂછે, કા શ્રવણ સંવેદન પૂછે, બરાબર? આ ત્રણ મહત્વના છે, બરાબર છે? દ્રષ્ટિ, સ્વાદ અને શ્રવણ, એટલે કે આંખ, જીભ અને કાન, બરાબર છે? આ વિશે, નાક વિશે ઓછું પૂછાઈ શકે અને બાકીના જે છે સંવેદનો જે છે બબ્બે માર્કની અંદર જે છે આપણને પૂછાઈ શકે, બરાબર છે? તો સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો અથવા સ્વાદ સંવેદનની સમજૂતી આપો તો તમારે આની અંદર જે છે